નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરી અત્યાર સુધીના સમાચાર પર. સમાચારની શરૂઆતમાં વાત કરીએ વરસાદની, તો જે પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર એન્ટ્રી જોવા મળી રહી છે વરસાદની, અને એને જ લઈને જે ખાસ આપને જણાવીએ કે રોડ રસ્તાનું જે નિર્માણ જોવા મળી રહ્યું છે, રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. રાણીપ ડીમાર્ટથી જે નવા વાડત તરફ જવાનો આ BRTSનો જે રસ્તો આપ જોઈ રહ્યા છો, એ BRTSનો રસ્તો આખો ધોવાઈ ગયો છે. તો ભાવસાર હોસ્ટેલ BRTS જે સ્ટોપ છે તેની પાસેનો આ રોડ છે એ ધોવાયો છે, અને છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ ઠેરની ઠેર છે. સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને લગભગ છેલ્લા કેટલાક વખતથી રજૂઆત કરવા છતાં આ બિસ્માર રોડની હાલત જેસે તેની પરિસ્થિતિમાં જોવા મળી રહી છે. અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે થોડા જ વરસાદમાં આ રોડ પર રસ્તાની હાલત જે થઈ છે એ ડામર ઉખડી ગયો છે, કપચી બહાર આવી ગઈ છે. અને BRTSનો આ રૂટ છે કે જે રાણીપ ડીમાર્ટથી નવા વાડત તરફનો આખો આ BRTS રોડ છે તે ધોવાયો છે. અને આમે અમદાવાદમાં જે રોડ રસ્તાને લઈને લોકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે BRTS અમદાવાદનો એક હાર્દ સમો એક પ્રોજેક્ટ છે, અને એના રસ્તાની હાલત જ્યારે આ પ્રકારે થઈ છે ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. ભ્રષ્ટાચારની થઈ રહી છે ત્યારે આમાં પણ ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય એને લઈને આ સમગ્ર રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં મેઘરાજાએ જે રી એન્ટ્રી કરી છે, અને અમદાવાદ શહેરમાં જે શરૂઆતમાં વરસાદ નહોતો પડ્યો પરંતુ ત્યારબાદ હવે જે રી એન્ટ્રી મેઘરાજાની થઈ છે એને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હોય છે. પરંતુ આ સાથે જ BRTS રોડની આ દશા જે આપ જોઈ રહ્યા છો એ ખાસ કરીને આપને જણાવી દઈએ કે રાણીપ ડીમાર્ટથી નવા વાડત તરફનો આ BRTS રોડ છે જે ધોવાયો છે, અને ભાવસાર હોસ્ટેલ BRTS સ્ટોપ પાસેનો આ રોડ ધોવાયો છે, ખાડા પડ્યા છે, અને એને લઈને પણ કેટલાક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે જ્યાંથી BRTS પસાર થાય છે એ જ રસ્તો આપ જોઈ રહ્યા છો, કેટલા મોટા ખાડા પડી ગયા છે, અને લોકો કહી રહ્યા છે કે અમારા જે પરસેવાના ટેક્સના પૈસા છે જો આમ જ બરબાદ થતા હોય તો પછી તંત્રએ આનો જવાબ આપવો જોઈએ. કારણ કે અધિકારીઓની મિલીભગતથી આ જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ખાસ તો જે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, શરતોને આધીન જ્યારે કામ નથી થતું ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને એને જ લઈને જે આપ જે આ રસ્તો જોઈ રહ્યા છો કે BRTSનો આખો રૂટ છે કેટલી હદે ધોવાઈ ગયો છે અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અમારા સંવાદદાતા બીરેન જાદવ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને આ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બીરેન જાદવ પાસેથી જાણીએ આ અંગે વધુ અહેવાલ શું કહેવું છે. વરસાદ બાદ અમદાવાદના રોડ રસ્તા ધોવાવા એ સામાન્ય બાબત બની ગઈ છે. અમદાવાદની વાત કરીએ તો BRTS રોડ પણ તેમાં બાકાત નથી. જોઈ શકાય છે કે જે રાણીપ ડીમાર્ટથી જે નવા વાડત જવાનો આ રોડ છે અને એ રોડ પર જે આ BRTS કોરિડોર આવેલો છે તેની જે હાલત જોઈ શકો છો. જે બસ અહીંયાથી પસાર થઈ રહી છે તે બસને પણ લગભગ 5ની સ્પીડ રાખવી પડી રહી છે, કારણ કે રસ્તો જે પ્રકારનો ઉબડખાબડ છે કે જે પણ બસ અહીંયાથી પસાર થઈ રહી છે તે ડિસ્કો ડાન્સ કરતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ થવા પાછળ રોડ તેને મજબૂર કરી રહ્યો છે. જોઈ શકાય છે કે ખાડા જ એટલા બધા છે આ રોડ ઉપર કે જેટલી પણ બસો અહીંયાથી પસાર થઈ રહી છે તે તમામ બસો ડિસ્કો ડાન્સ કરી રહી છે. તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. આ ફક્ત એક જ જગ્યા છે, પરંતુ આવી અનેક જગ્યા અમદાવાદમાં છે કે જ્યાંના રોડ રસ્તા ધોવાયા છે, કારણ કે કોર્પોરેશન ભ્રષ્ટાચાર કરે છે. અને સાથે જ આ જે રોડ રસ્તાની બિસ્માર હાલત આપ જોઈ શકો છો, આ એટલી હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે કે જેના કારણે આ જે ખાડા છે તે પડ્યા છે અને જેટલા પણ BRTSના ચાલકો અહીંયાથી નીકળે છે તેમને પણ નીકળવામાં હાલાકી પડી રહી છે. જો કે તંત્ર ક્યારે સુધરશે તેનો ખ્યાલ હજુ પણ આવતો નથી, કારણ કે હર હંમેશ જ્યારે પણ વરસાદ અમદાવાદમાં વરસે અને ત્યારબાદ રોડ રસ્તા ધોવાવાની સમસ્યા હવે સામાન્ય બનતી જઈ રહી છે, કારણ કે હલકી ગુણવત્તા છે અને તેની સાથે મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. લોકો પણ જે બસમાં બેસતા હશે તે પણ વિચાર કરતા હશે કે હું અત્યારે હાલ કયા રસ્તેથી પસાર થઈ રહ્યો છું. જો કે
હજુ પણ અમે આપને આવા જ રોડ રસ્તા બતાવતા રહીશું, કારણ કે તંત્રની પોલ અમે ખોલવા જઈ રહ્યા છે અને જે અમદાવાદમાં વરસાદ બાદ રસ્તા ધોવાઈ રહ્યા છે ને તંત્ર ધ્યાન નથી આપી રહ્યું ત્યારે અમે તંત્રના આંખ ખોલીશું. કેમેરામેન અજય નીલેવાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. બિરેન જાદવ જે પ્રમાણે આ સમગ્ર અહેવાલ દર્શાવ્યો, આપણે જોયું કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ વરસાદ એટલો પડ્યો ન કહેવાય ને છતાં પણ જે ડામર ઉખડી જાય અથવા આટલી હદે જ્યારે ખાડા પડી જતા હોય છે ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠતા હોય છે. અહીંયાથી રોજ કેટલીય BRTS બસો પસાર થતી હોય છે અને આ બસોને પણ નુકસાન થતું હોય છે, પરંતુ ક્યાંક જે પ્રજાના ટેક્સના પૈસા છે આમ વેડફાઈ રહ્યા છે ત્યારે ઘણી બધી વખત જે આ બાબતને લઈને છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા બરકરાર છે અને વરસાદ આવવાથી સમસ્યા વધુ વકરી છે, કારણ કે બસ સ્ટોપ હોય ત્યાં BRTS વારે ઘડીએ ત્યાં ઊભી રહેતી હોય છે, એને લઈને થોડા ઘણા ખાડા હોય તો બરાબર છે, એનો ઘસારો હોય, પરંતુ થોડા જ વરસાદમાં જ્યારે સમગ્ર રોડ ધોવાતો હોય અને એ પણ BRTS રૂટનો રોડ ધોવાતો હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો. આ રાણી BRTSનો જે રોડ છે તે ધોવાયો છે, તેના સ્ક્રીન પર દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અને ડીમાર્ટથી જે નવા વાડજ જવાનો રસ્તો છે ભાવસાર હોસ્ટેલ તરફ તેનો આ મુખ્ય માર્ગ છે BRTSનો, અને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે અને એકની એક જગ્યાએ ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસે આ બસ સ્ટોપ પાસે આ જ પ્રકારની હાલત થાય છે અને વળી પાછું રિપેરિંગ કામ કરીને થીગડા મારીને ચલાવી દેવામાં આવે છે અને બીજા વરસાદે આની આ જ સમસ્યા પાછી અહીંયા ઉપસ્થિત હોય છે. તો ગુજરાતભરમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને એને લઈને